સુરક્ષાની સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા કેન્દ્ર સરકારના નાગરિકતા અંગેના કાયદા સીએએ અને એનઆરસીની સમજ માટે વૈષ્ણવ દેવી મંદિર હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત પટેલે કાયદાનું વિશ્લેષણ કર્યું હતું. હાલમાં દેશમાં નાગરિકતા અંગેના નવા કાયદા અંગે લોકોમાં ચાલતી ગેરસમજ દૂર કરવા માટે ભારત વિકાસ પરિષદ દ્વારા રવિવારે વૈષ્ણવ દેવી મંદિરમાં સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત પટેલે કહ્યું હતું કે નાગરિકતા અંગેના કેન્દ્ર સરકારના કાયદા નવી નાગરિકતા આપવા માટે છે, જૂની નાગરિકતા છીનવવા માટે નથી. આ કાયદાથી દેશમાં નાગરિકતા વગર લાંબો સમયથી વસવાટ કરી રહેલા લોકોને ફાયદો થશે. આઝાદીથી અત્યાર સુધી આ કાયદા પર ચર્ચાઓ થતી રહી, પરંતુ ઘડવામાં અત્યાર સુધીનો લાંબો સમય લાગ્યો છે. પાછલી સરકારોએ વોટ બેંકની રાજનીતિને કારણે લાગુ નથી કર્યો. પરિષદની અધ્યક્ષ પ્રેમકુમાર શારદાએ એડવોકેટ પ્રશાંત પટેલનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રેમકુમાર શારદાએ કહ્યું કે આ કાર્યક્રમ રાખવાનો હેતુ લોકોને કાયદાની સાચી સમજ આપવાનો છે, જેથી ગેરમાર્ગે દોરાયેલા પાછા વળી જાય. મેરા નામ પ્રશાંત પટેલ હે ઓર મેં દિલ્હી મેં સુપ્રીમ કોર્ટ મેં એડવોકેટ હું. નાગરિકતા સંશોધન વિધેયક કે વિષય મેં જનતા કે મનમાં જો ભ્રાંતિ આયે ઉસ વિષય પર કુછ કાર્યક્રમ થે, ઉસ કાર્યક્રમ કો મેં સંબોધિત કરને આયા થા કે યે કાર્યક્રમ જો યે જો બિલ હૈ યે કાનૂન હૈ કિની ભી નાગરિકો કે વિરુદ્ધ નહીં હૈ, ભારત કે કિની ભી નાગરિકો કે વિરુદ્ધ નહીં હૈ. યે કાનૂન ભારત કે તીન પડોશી દેશો કે માઇનોરિટી કમ્યુનિટીઝ કે લીએ જો વહાં પર પ્રતાડિત હૈ ઉનકે લીએ લાયા ગયા હૈ ઓર ઇસ વિષય મેં કિસી કો ભી સંદેહ નહીં હોના ચાહિયે. બિલ કે બારે મેં લોગોં કો ક્યા કહેના ચાહૂંગા? બિલ કે બારે મેં યે કહેના ચાહૂંગા કે યે સિર્ફ પડોશી દેશો કે લીએ કાનૂન હૈ, ભારત કે કિની ભી નાગરિકો કે લીએ કાનૂન નહીં હૈ. ઇસે ભારત કે કિસી ભી નાગરિક કો ઇસ પે ઘબરાના નહીં ચાહિયે. પ્રધાનમંત્રી ને ભી યે કહા હૈ, સંસદ મેં ભી યે બાત બાર બાર કહી ગઈ હૈ કે યે કાનૂન ભારત કે નાગરિકો કે લીએ નહીં હૈ, યે પડોશી દેશો કે નાગરિકો કે લીએ કાનૂન હૈ. યહાં કે ભારત કે મુસ્લિમ સમાજ કો ઘબરાને કી કોઈ આવશ્યકતા નહીં હૈ, ઉનકે કોઈ ભી ડોક્યુમેન્ટ્સ નહીં ચેક કિયે જાયેંગે, ઉનકે ના હી ઉનકે વિરુદ્ધ યે કાનૂન હૈ. સુરત મેં કહાં કહા આજ અપને પ્રોગ્રામ આજ ભારત વિકાસ પરિષદ કા એક કાર્યક્રમ થા. કલ એક લો કોલેજ મેં મેને છાત્રો કો સંબોધિત કિયા ઓર શામ કો ભી એક રાત મેં એક સુરત કે પ્રબુદ્ધ સમાજ કા કાર્યક્રમ થા, ઉસકો સંબોધિત કિયા. સબ પ્રોગ્રામ મિલા કે ટોટલ કિતને લોગો કો આપ સંબોધિત કર ચુકે? લગભગ 1000 સે જ્યાદા લોગો કો સંબોધિત કિયા, જો ભી સ્ટુડન્ટ્સ કો મિલા કરકે ઓર પ્રબુદ્ધ સમાજ કે લોગો કો મિલા કરકે ઉનકો સંબોધિત કિયા. ઉસ કાનૂન કે બારે મેં ઇસકે તકનીકી પહેલુઓ કો કે બારે મેં બતાયા કે ઇસ પે જો ભી વિપક્ષ કે લોગ જો ઇસમેં હિંસા ફેલા રહે હૈ, ઇસ પે હિંસા નહીં ફેલાની ચાહિયે. જો ભી આપ કાર્ય કરે, અગર વિરોધ કરના ભી હૈ તો કાનૂની રૂપ સે ઓર સંવૈધાનિક રૂપ સે વિરોધ કરે ઓર ઇસમેં હિંસા કા કોઈ કહીં કોઈ સ્થાન નહીં હૈ. જો હિંસા અભી હો રહી હૈ ઉસકે બારે મેં આપ ક્યા? યે જો ભી લોગ હિંસા કર રહે હૈ વો સિર્ફ જનતા કો બરગલાને કે લીએ ઓર વોટ બેંક કે લીએ યે ઝૂઠા પ્રચાર ઇસ કાનૂન કે બારે મેં કિયા જા રહા હૈ. સંવિધાન હમે અધિકાર દેતા હૈ કે હમ અગર કિસી બાત કા હમે વિરોધ કરના હૈ તો હમ શાંતિપૂર્ણ તરીકે સે પ્રદર્શન કર સકતે હૈ, વિરોધ કર સકતે હૈ. હમ પુલિસ પે યે જો હમલા હો રહા હૈ, સરકારી સંપત્તિ કો નુકસાન પહોંચાયા જા રહા હૈ, યે પૂરી તરીકે સે ગલત હૈ. યે ચૂંકિ કાનૂન યહાં કે નાગરિકો સે કોઈ સંબંધિત નહીં હૈ, ઇસલિએ આપ હિંસા ના કરે. મેં લોગો કો યહી સંદેશ દેના ચાહૂંગા, આપ વિરોધ કરે, તાર્કિક આધાર પર વિરોધ કરે, કાનૂની પર વિરોધ કરે. આપ સુપ્રીમ કોર્ટ મેં ઓલરેડી ઇસકી યાચિકા દાખિલ કી ગઈ હૈ, તો આપકો લગતા હૈ તો કોર્ટ મેં અપને તથ્યો કો રખેં, લેકિન સડક પે પુલિસ કો મારના, ક્યોંકિ પુલિસ કે ભી જો અધિકારી હૈ સભી હમારે સમાજ કે લોગ હૈ. સરકારી સંપત્તિ જો હોતી હમારે ટેક્સ પેયર્સ કે મની સે બની હુઈ હૈ, ઉસકો સરકારી સંપત્તિ કો નુકસાન ના પહોંચાયે. લોગો કો શાંતિ બનાએ રખને કે લિએ ક્યા સંદેશ દેના ચાહૂંગા? લોગો સે મેં યહી કહેના ચાહૂંગા કે ઇસ કાનૂન કો પઢેં. સરકાર દ્વારા ભી પ્રયાસ કિયે જા રહે હૈ કે ઇસકે બારે મેં જો તથ્ય હૈ પ્રિન્ટ ઓર ઇલેક્ટ્રોનિક મીડિયા કે માધ્યમ સે પ્રસારિત કિયે જા રહે હૈ, મીડિયા કે દ્વારા ભી ઇસ કાનૂન કે બારે મેં તથ્ય રખે ગયે હૈ, તો ઉન તથ્યો કો જાને. યે કાનૂન કિસી ભી તરીકે સે ભારત કે લોગો કો પ્રભાવિત નહીં કરતા હૈ. યે નાગરિકતા દેને કા કાનૂન હૈ, નાગરિકતા લેને કા કાનૂન નહીં હૈ. યે એનઆરસી સે ઇસ કાનૂન કા કોઈ લેના દેના નહીં. એનઆરસી અભી ડ્રાફ્ટ ભી નહીં હુઆ હૈ. એનઆરસી પે જો કામ હો રહા હૈ સિર્ફ આસામ પે હો રહા હૈ, પૂરે ભારત સે ઉસકા કોઈ મતલબ નહીં હૈ. તો કોઈ ભી ઇસ પે હિંસા ના કરે, તથ્યો કો પઢે ઓર જો અપને એજન્ડે કે તહેત કુછ લોગ નેતા જો વોટ બેંક કી રાજનીતિ કરે ઉનકે કહેને પે ના આએ, અપને બુદ્ધિ વિવેક કા ઇસ્તેમાલ કરે. સુરત કે અલાવા ઓર કઈ કઈ કોન કોન સી જગહો પે આપની યે કાર્યક્રમ કિયા હૈ યા કરને વાલા? અભી અહેમદાબાદ મેં જાને વાલા હું, એક દો દિન મેં અહેમદાબાદ જાના હૈ. દિલ્હી મેં ભી મેને સબ ઇસ વિષયો કો સંબોધિત કિયા હૈ. યહાં પર કુછ અલ્પસંખ્યક સમાજ કા ભી કાર્યક્રમ હોના થા, વો લોગ ભી ઇસ વિષય મેં બુલાના ચાહતે થે, લેકિન ઉસી સમાજ કે કુછ નેતા હૈ જો અપની રાજનીતિ કરના ચાહતે હૈ, વો લોગો ને યે કાર્યક્રમ નહીં હોને દિયા.
तो ताकि वो लोग चाहते हैं कि उनके राजनीति होती रहे और जो भोले भाले हुआ हैं उनको बरगलाते रहें, भड़काते रहें। ब्यूरो रिपोर्ट, इंडिया न्यूज़, गुजरात, सूरत।